Namo lui Sauri Andanam, Namo lui Sauri Sudanam, Namo lui Sauri Namo lui Sauri Jayanam, Namo lui Sauri Tridalavati Savanam, Omkar Mindu Sanyupanityam Jayanti Yogina, Kamadam Okshadam Sri Omkarai Namo Namo, Manginam Bhagavani Romaginam Gautamavini, Manginam Kunkundari Ujendram Bhusamanginam Namasamari Sparani, Svanu Bhutya Chakasti Chit Sovai Bhavaya Sarvama, Vihau Niyutani Dhatasi. Thank you. લોકમાં પણ એ ન્યાય છે કે સુબુદ્ધિ હોય ન્યાયવાન હોય તે પરના ધનાધિકને પોતાના ન કહે. લૌકિકમાં પણ ન્યાયવાળાનું સજ્જન હોય એ પરધન પરિશ્રી પર મકાન પર એને પોતાનો ન કહે, પોતાના ન માને એમ કહે. એનો એવી જ રીતે જે સમજ્ઞાની છે તે સમસ્ત પરદ્રવ્યોને પોતાના કરતો નથી, પોતાના નિજ ભાવને પોતાનો જાણી ગણ કરે છે. જ્ઞાન સ્વરૂપી ચૈતન બ્રહ્માત્મા આનંદ રસથી ભરેલ ભગવાન એને જ પોતાને નિજ માનીને બીજાને છોડી દે છે, પોતાને જાણી ગ્રહણ કરે છે અને બીજાને છોડી દે છે. બહુ ટૂંકું શ્લોક 185. આમ ઘણી વાર વંચાઈ ગયો ને એટલે જાણે વંચાઈ ગયા. સિદ્ધાંતો અયમ ઉદાત ચિત્ત ચરિતે મોક્ષાર્થી બી શીઘ્રતામ શુદ્ધમ ચિન્મયમ એકમ એવ એવ પરમ જ્યોતિ સદૈવ નામ એતે એતુ સમૂલ સતી વિવિધા ભાવા પ્રસંગ ભક્ષણા તે અહમ નાદ્વી નાસ્મી યતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રાપી. જેમના ચિત્તનું ચરિત્ર, જેમનો અભિપ્રાય ઉદાર છે, ઉદાર છે, ઊંચ છે, ઉજ્જવળ છે, ચરિત્ર એટલે અભિપ્રાય જેનો છે, એવા મોક્ષાર્થીઓ જેમના અભિપ્રાયની ઊંચાઈ છે, જેનું ચિત્ત ઊંચું એટલે અભિપ્રાયમાં ઊંચો છે, એવો અભિપ્રાય વાળો સમ્યક જ્ઞાની અયમ સિદ્ધાંત. આ સિદ્ધાંતને સેવન કરો એટલે આ સિદ્ધાંતનો આશ્રય કરો, સેવન કરો એટલે આશ્રય કરો. મોટું શું અહમ શુદ્ધ ચિન્મયમ એકમ એવ પરમ જ્યોતિ એવ સદા એવ અસ્મી. હું તો શું ચૈતન્ય એક પરમ જ્યોતિ સદા છું. હું તો શુદ્ધ ચૈતન્મય શોધ ચૈતન્મય વસ્તુ છે ને, પદાર્થ છે ને, તત્વ છે, તો એ શુદ્ધ ચૈતન્મય દ્રવ્ય છે. સત્ય અભિપ્રાયવંત એવા એ આશ્રય લેવો અને એ સેવા કરવી કે હું તો શુદ્ધ ચૈતન્મય એક પરમ જ્યોતિ સદાય છું. પરમ જ્યોતિ ચૈતન્ય સૂર્યરાદી અગ્નિને કે લેવાની જ્યોતિ નહીં, પરમ જ્યોતિ ચૈતન જળ હળ જ્યોતિ અંદર ચૈતન્મય એ જ્યોતિ થી હું છું. જ્યોતિ જ એમ શબ્દ છે ને, પરમ એક પરમ જ્યોતિ જ આટલું વજન છે. એક છો, ભેદ નથી જવા, અને તે એક છે, પરમ છે, એક છે, અને તે સદા એક જ છે, જ છે.
હવે આત્મા કોને કહેવાય ની ખબર ન મળે, આત્મા સાંભળ્યો ન હોય. ધર્મ એને કહીએ જે આત્મા ચૈતન માય પ્રભુ સદા શુદ્ધ એક પરમ જ્યોતિ સદા એવી જેની દ્રષ્ટિ છે તેને અહીંયા સમ્યક જ્ઞાની ધર્મી કહે છે. જેને એની ખબર નથી તે બધા અજ્ઞાની અધર્મી છે. આખું કામ છે. હું તો શુદ્ધ ચૈતન્ય એક પરમ જ્યોતિ જ, એક જ પરમ જ્યોતિ સદાય છું, એક સ્વરૂપે હું છું. પાસે એમાં ભેદે નથી. મતી ને શુદ્ધ ને પર્યાય ના ભેદ છે. હું તો પરમ જ્યોતિ સદા એક છું. અને એ તે પ્રતક વિલક્ષણ વિવિધા ભાવા સમરસંતી તે હમ નસ્મિ. ખૂબી શું છે કે આજે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો સમૂલ સંતિ પ્રગટ થાય છે. એ કઈ કાયમી ચીજ નથી. આ કાયમી ચીજ છે. સદાય ચેતન ચૈતન્ય જ્યોતિ પરમ જ્યોતિ સદાય છે એ હું છું. પછી વેપાર ધંધા કરવા કેવી દી? વકીલાત ક્યારે કરવી કે નહીં કરી દીધી? ડાક્ટર પણ દરું બેન થી ગયા ભાઈ ગયા છે. નવરંગભાઈ ત્યાં કેમ બેઠા? ઠીકો ઠીક સમજાણું કઈ. એક જ ભાવ હું તો છું, જે સદા રહેનાર તે એક જ હું. સદા રહેનાર તે એક જ હું અને આ પ્રગટ થતા ભાવ તે હું નહીં. ભાષા જો કાયમ રહેતી ચીજ નથી. દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ માન માયા લોભ રાગ આદિ એ કઈ સદા રહેનારી ચીજ નથી. એથી ભાષા એમ વાપરી છે કે એ ભિન્ન લક્ષણ વાળા મારા સ્વરૂપથી ભિન્ન જુદા લક્ષણ વાળા વિવિધ પ્રકારના પાસે એક જ પ્રકાર એ નથી. બોલો એક પ્રકાર હતો હતો ને એમાં ચૈતન્યમાં એક પરમ જ્યોતિ સદા છે. સદાય પરમ જ્યોતિ એક ચૈતન્યમય છું. એની સામે આ ભિન્ન લક્ષણ વાળા મારાથી જુદી લક્ષણ વાળા એ તે એક પ્રકારની પણ વિવિધ પ્રકારના. કોઈ વખતે કેદયા ને કોઈ વખતે ઇન્સાન, કોઈ વખતે ચોરી, કોઈ વખતે વિષય, કોઈ વખતે બ્રહ્મચર્યનો વિકલ્પ, આવા વિવિધ પ્રકારના ભાવો એ પણ પ્રગટ થાય છે. ઓલામાં સદા હતો. એક રૂપ સદા ચૈતન હતું ત્યારે અહીં કહે છે કે અનેક રૂપે ભિન્ન લક્ષણ વાળા પ્રગટ થાય છે. વિકલ્પો ભિન્ન ભિન્ન જાત તે હું નથી. શબ્દો થોડા પણ ઘણો સમાવેશ કર્યો છે. એક બાજુ તો હું તો શું ચૈતન્યમય ચૈતન્યવાળો એમ નહીં, ચૈતન્યમય ચૈતન્યમય. હવે અને તે પણ એક, તે પણ પરમ જ્યોતિ ઉત્કર્ષ જ્યોતિ છે, તે પણ સદાય રહેનાર છે. તે હું છું.
અને જે આ બિન લક્ષણ વાળા એટલે શું એના ચૈતન્ય કીધું તો ચૈતન્યમય, એનાથી બિન લક્ષણ વાળા વિવિધ પ્રકારના અનેક પ્રકારના વિકલ્પો ઉઠે છે. શુભ શુભ વિકલ્પની જાત ઉત્પન્ન થાય છે એમ કે છે, તે ભાવો પ્રગટ થાય છે, તે પણ તે ભાવો પ્રગટ થાય છે, પ્રગટ થાય છે ખરા. એક બાજુ આ છો ને એક બાજુ આ છે. તે હું નથી છે, તે હું નથી. આટલે બધે જવું નાખો દિયા કરવું, હવે હું કરવું આમાં? ધર્મને નામે વખતે ક્યાં ભક્તિ કેટલી, એક કલાક ભગવાનની ભક્તિ પૂજા થઈ ગયું, ધર્મ થઈ ગયા. એ પણ ઠેકાણા વિજ્ઞાનો એ વખતે શુભ ભાવ, એક સરખો શુભ ભાવ સરખો ને, તેને ધર્મ માને. હવે ઈ કેદી તરે કેદી ઉતરે, તે નવા નવા કઈ વસ્તુના સ્વરૂપમાં એ ચીજ નથી એમ કે છે. વસ્તુના સ્વરૂપમાં તો ચૈતન્યમય, શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ છે, એ તો પરમ જ્યોતિમય સદાય છે, એમાં આ આ ચીજ નથી. એ વિવિધ પ્રકારના અનેક પ્રકારના કઈ ના કઈ વિકલ્પ ઉઠતો હોય એ પ્રગટ થાય છે. એક તો સદા રહેતા નથી તે પ્રગટ થાય છે, અને છે ખરા નથી એમ નહીં. તે હું નથી, કારણ કે યત્ર તે સમગ્રાપી મમ પરદ્રવ્યમાં, કારણ કે તે બધાય એ દયાદાન ને વ્રત વિકલ્પ નો વિકલ્પ પણ આપે એ બધાય મને પરદ્રવ છે. હા 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 હા, ધર્મ તો નહીં પોતાના નહીં પરદ્રવ છે, પોતાની પર્યાય દ્રવ ગુણ તો નહીં પર્યાય નહીં. હા તે બધા મને છે ખરા, મને તે પરદ્રવ છે. એમાં વળી 5-50 લાખ પૈસા થઈ જાય, 1 કરોડ 2 કરોડ 5 કરોડ મગજ ફરી જાય, ગાંડા થઈ જાય, ગાંડા કેલા. હા હા હા, બસ આનો આમ કરો, આમ કરો, આમ કરો, એમાં છોકરાના લગ્ન હોય 10 કરોડ રૂપિયા હોય, 10-15 લાખ ખર્ચવા હોય, જોઈ દઉં તમારી તો પાગલ. દુનિયા તો પાગલ છે નહીં કે પાગલ, પાગલ ની સંખ્યા વાળા પાગલ છે ને, કે પાગલ ની સંખ્યા વાળા તો પાગલ માં આવે ને, ગણે પોતાની જાત માં ગણે. હા 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 હા, માય કે છે
એ બધાય મને પણ મારું સદ્રવ ચૈતન્યમય જ્યોતિ એનાથી તેના લક્ષણો ભિન્ન છે. ભિન્ન લક્ષણને કારણે અને વિવિધ પ્રકારે ઉત્પન્ન થતા પ્રગટ થતા કારણે તે મારી સાથે કાયમ રહેનારી ચીજ નહીં માટે તે મને પરદેવ છે. રાગ ને દયાદાનના પરિણામને પરદેવ કીધા. વ્રતના પરિણામ ને ભક્તિના પરિણામ ને પૂજાના પરિણામ ને દયાદાનના પરિણામ એ વસ્તુમાં નથી, પ્રગટ થાય છે નવા, અને તેથી તે પરદેવ છે. હું જેમ સદાય સ્વદ્રવ્ય રહેનારો છું તેવી સદાય રહેનાર નથી. પ્રગટ થાય ને જાય, પ્રગટ થાય ને જાય એ મારા નથી. આવું કામ આખું છે, અપૂર્વા છે. મુક્તિ મોક્ષ ને મોક્ષનો માર્ગ તો અપૂરું છે ને. પૂર્વે કર્યું હોય એ જાતનો હોય તો મુક્તિ થવી જોઈએ ને. અનંત કાળમાં એક સેકન્ડ માત્ર પણ સમ્યક દર્શન કર્યું નથી. અનંત 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 ચોવીસી અનંત ભોખ્યા, પણ કોઈ એક સમય પણ આત્મા તરફ એને જોયું નથી. તે ભાવો પ્રગટ થાય છે. તે હું નથી છે તો ખરા, વસ્તુ નથી એમ નહી, વ્યવહાર છે ખરો, પણ તે હું તે હું નથી. કેમ કે પરદર્વ છે, ઉત્પન્ન થાય છે, કાયમ રહેનારી ચીજ નથી. ઉત્પન્ન થાય વ્યય થઈ જાય છે, એ કઈ સ્વદ્રવ સદાય રહેનારી ચીજ છે એની એ જાત છે નહીં. હું સદાય રહેનારો ચૈતન્યમય પ્રભુ શુદ્ધ ચૈતન્યમય પાછો, તે પણ એક રૂપ ને પરમ જ્યોતિ. એ સદાય રહેનારો હું, એની સાથે ક્ષણે ક્ષણે નવા નવા ઉત્પન્ન થતા વિવિધ અનેક પ્રકારના ભાવો, તે મારા લક્ષણથી ભિન્ન લક્ષણવાળા અને વિવિધ પ્રકારના ઉત્પન્ન થતા તેથી તે પ્રભાવ બધાય મને પરદેવ છે. મેં તો વ્યવહાર રત્ન ત્રયના રાગને પણ પરદ્રવ કીધો છે. કેમ કે એ પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે અને ભિન્ન 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 કાળે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ તરફના વલણનો ભાવ ભિન્ન ભિન્ન પ્રકારનો થાય છે. તે બધાય મને પરદેવ છે. અમૃતચંદ્રાચાર્યનો કળશ છે, અમૃતચંદ્રાચાર્ય એનો આ કળશ છે. એથી આખું લાગે ને લોકોને ઓલ્યાને કે મારે આ તો શું લઉં, વ્યવહાર સાધક હોય તો સાધ થાય, એને કારણે કે આ વ્યવહારી પરદેવ પરદેવ છે અને વિવિધ પ્રકારના ઉત્પન્ન થતા પરલક્ષણ વાળા છે. વસ્તુની સ્થિતિ તો આ છે, પણ જેને એ પક્ષમાં ગોઠે નહીં અને એ અમૃતચંદ્રાચાર્ય તો બહુ વાત બીજી જાતની કરી છે. જયસન આચાર્ય બરાબર કહી છે, વૈષ્ણવ સાધક કીધું, વ્યવહાર સાધક કેટલી વાર સેંકડો વાર કીધું, વ્યવહાર સાધક નીચે સાધ, વ્યવહાર સાધક નીચે સાધ. અહીં કહે છે કે વ્યવહાર જે કહે છે ખરો,
પણ વિવિધ પ્રકારના વિકલ્પોની લાગણી ભિન્ન ભિન્ન કાળે ભિન્ન ભિન્ન જાત ઉત્પન્ન થાય એ મારી ચીજ નહીં. હું સદાય રહેનાર જે ચૈતન્ય એ મારી ચીજ નહીં. હા હા, એ તો મને પરદ્રવ છે. હા, બીજો શ્લોક, શ્લોક તો બોલા ગયો. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે, હા હા હા, એ વ્યવહાર રત્ન ત્રયનો રાગ છે એ પણ મારા છે એમ જે ગ્રહણ કરે છે એટલે કે અનુભવે છે. કે પરદ્રવ્ય તો ગ્રહણ કરી શકાતું નથી, પણ અહીં તો રાગ અને દ્વેષના પરિણામને પણ પરદ્રવ્ય કહીને એને અનુભવે છે, ગ્રહણ કરે છે એમ કહીને. પર વસ્તુને ગ્રહણ કરે છે એમ કાંઈ અત્યારે છે નહીં. પર વસ્તુનો ગ્રહણ ત્યાગ તો આત્મામાં છે જ નહીં. હા હા હા, એક પણ રત્કણ ગ્રહણ કરે ને છોડે તો આત્મામાં છે, તો પરદેવ સ્વતંત્ર છે. એને કાળે એની પર્યાય થાય ને એને કાળે એની પર્યાય થાય જાય, એમાં તારો અધિકાર વ્યવહાર, વ્યવહારનો અધિકાર તારો નથી. હા 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 હા, એ પરદ્રવ્યને જે ગ્રહણ નામ અનુભવ કરે છે તે અપરાધી ચોર ગુનેગાર છે. હા હા હા, રાગના રાગ ભાવ આવ્યો, વિવિધ પ્રકારના મલિનતાની દશા ઉત્પન્ન થઈ, ક્લેશ થયો, દુઃખ થયું, એને મારા તરીકે જે માને છે, આ હા, એટલે કે મારા તરીકે જે અનુભવે છે તે જીવ તો અપરાધી છે. તે જીવ અપરાધી ગુનેગાર છે. હા 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 હા, આખરી લાગી એ અમૃતચંદ્રાચાર્ય કાઢી નાખે. આઈની વાત માટે ત્યાં જયસન આચાર્ય પસંદ કરેલો કે કઈ યાદ, જયસન આચાર્ય પસંદ કેમ કર્યું? એમ પૂરી 320 કાથાનો અર્થ એ પંડિત એમ કહ્યું, એ કેમ ગ્રહણ કર્યું કે હા એમને બન બેસવા માટે ગ્રહણ કર્યું. પણ બધું જયસન આચાર્ય ગમે તે વાત કરી હોય બધી વ્યવહારથી વિરોધ ક્યાંય હોય હોય નહીં. કોઈ આચારથી કોઈ આચારનું કથન વિરોધ ન હોય, દિગંબર સંતોનું કથનની પદ્ધતિ ફેરો હોય છે. હા હા હા, ફક્ત વ્યવહારને જાહેર કરે છે, વ્યવહાર છે તેથી એને સાધકનો આરોપ અપાય છે. જેને અહીં નકાર કર્યો એને આરોપ કરી, આરોપ કરીને સાધક કહ્યું છે. હા 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 હા, હું ક્યાં પણ એટલે બધે ભંગ જવા પડે ક્યાં કે. હા હા, ભાઈ પ્રભુ તો પણ શુદ્ધ ચૈતન દ્રવ્ય છો કે નહીં? વસ્તુ છે કે નહીં? ને વસ્તુ છે એ સદાય રહેનારી છે કે નહીં? સદાય રહેનારી છે તે શુદ્ધ છે કે નહીં? હવે એને આ શુદ્ધતા છે એ તો પરદ્રવ તરીકે છે, એની ચીજ છે જ નહીં. હા 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 હા, સમજાય છે ભાઈ? એ ઠીક છે કે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે, તે બંધમાં પડે છે. હા 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 હા, વ્યવહારના ભાવને પણ મારા માને તો એ અપરાધી છે ને બંધમાં પડે છે. હવે અહીં ન્યાય એમ કહે કે વ્યવહાર સાધન ના સાધ, અહીં એમ કહે કે બંધાય છે વ્યવહાર. એ તો સાધકનું જ્ઞાન કહ્યું પ્રભુ, આગળ ન જા, એને આગળ ન લઈ જાવે એમ કે એનાથી આમ થશે, અંદરમાં જવાય છે, એને છોડીને જવાય છે. હા હા, અશુદ્ધતાને લઈને શુદ્ધમાં જવાય છે, દુઃખને લઈને સુખમાં જવાય છે, આકુળતાને લઈને અણાકુળતામાં જવાય છે. વ્યવહારનો જેટલો રાગ આદિ છે એ બધા આકુળતાને દુઃખ છે. ભગવાન તો સદાય અણાકુળ આનંદનો નાથ છે. હા 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 હા,
જેનાને માટે કોઈ પણ પદાર્થની અપેક્ષા જેને છે જ નહીં. નિરપેક્ષ આનંદથી ભરેલો છે. એ હું પરત સદ્રવ છું, એનાથી જે વિવિધ પ્રકારના ભાવો મારી એક જાતથી મારા લક્ષણથી ભિન્ન ભિન્ન જે જાતની વૃત્તિઓ ઉઠે છે એ બધી પકડનાર અનુભવ કરનાર અપરાધી ગુનેગાર છે. એ અપરાધી બંધાય છે. એ વ્યવહાર છે ને પોતાનો અનુભવે તો એ અપરાધી ગુનેગાર બંધાય છે એમ કે છે. આખરી વાત બહુ આવી. અને સ્વદ્રવ્ય સમૃતમ વ્યતિ, જે સ્વદ્રવ્યમાં સમૃત છે એટલે પોતાના સ્વદ્રવ્યને અનુભવે છે, સ્વદ્રવ્યમાં ગુપ્ત છે. અર્થાત પોતાના દ્રવ્યમાં ગુપ્ત છે, મગ્ન છે, સંતુષ્ટ છે. ચૈતન્ય સ્વરૂપ, ભગવાન વિનાયક સ્વરૂપ, એમાં જેનો અનુભવમાં લીન છે. પરદ્રવ્યને ગ્રહતો નથી, એ રાગને અનુભવતો નથી, રાગને ગ્રહતો નથી. આવું એકાંત લાગે માણસને, જોવે નહીં, આ વાંચે નહીં, વિચારે નહીં. ભાઈ માન મૂકવો, ભવથી મુક્ત થવા મનો માન માન ભવ મળ્યો. આ ભવ તો ભવના રહિત થવા માટે ભવ છે. એને ઠેકાણે ભવના ભાવને પોતાના જાણીને સેવવા, એ તો એની દશા છે. સ્વદ્રવ્ય સંવૃત યતિ, પણ જે કંઈ સંત અથવા આત્મા સ્વદ્રવ્યમાં જે સંવૃત છે, પોતાના ચૈતન્યમય આનંદમાં જે મગ્ન છે, એ નિરપરાધી છે. છે તે નિરપરાધી છે. એવા મુનિઓ યતિ એટલે આ જતિ જ નહીં, પોતાના સ્વરૂપનું જતના કરનાર, પોતાના સ્વરૂપની જતના કરનાર એ નિરપરાધી છે. કોઈનો પરિદે છે ને કોકને ઉપકાર કરે છે ને, કોકનું ભલું કરી દે છે ને, ઘણાનો ઉપકાર કરે છે ને, ઘણાની સેવા કરે છે, તે નિરપરાધી છે એમ નથી કહ્યું. એને તો અપરાધી કહ્યો છે. ગજબ વાત. બીજાની સેવા કરે ને, અનુકંપા કરે, બીજાના મદદ કરે ને, દુઃખ બીજાના દુઃખ આવે, હાર પાણી આપે, હાર આપે ને, સુતા ઔષધ આપે ને, એ તો ભાવ આવે કે છે, પણ એ તો વિવિધ પ્રકારના ભાવમાં જાય છે, એકરૂપ ભાવમાં એ આવતા નથી કઈ. એ વિવિધ પ્રકારના ભાવો તો અપરાધ છે. અરે આવી વાત. અપરાધ છે એ ગુનેગાર છે, એ બંધાય છે. અને નિરપરાધી છે તેથી બંધાતો નથી. જે અતિ નિરપરાધી છે, પોતાના સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાનમાં રમે છે. રાગને અડતો નથી, રાગને અનુભવતો નથી. આ સચ્ચિદાનંદ પ્રભુ એને જે અનુભવે છે તે નિરપરાધી બંધાતો નથી.
બંધને અબંધની વ્યાખ્યા ટૂંકી કરી નાખી. વ્યવહારને અનુભવે છે તે બંધાય છે, નિશ્ચયને અનુભવે છે તે શું બંધાતો નથી. જો ટૂંકી વાત આ, ચાહે તો વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો નહીં વ્યવહાર હો, વ્યવહારમાં રક્ત છે તે બંધાય છે. અને સ્વદ્રવ્યમાં જેટલું પદ્રવ્ય ઉપર રખ જાય છે એટલો એ ગુનેગાર છે, એટલો એ અપરાધી છે. એ બંધનમાં છે. જેટલો સ્વદ્રવ્યમાં સમૃદ્ધ છે, સ્વદ્રવ્યનું આશ્રય અવલંબન લઈને અંદર મગ્ન છે જેટલે અંશે, તેટલે અંશે તે નિરપરાધી છે, તેટલે અંશે તે અબંધ છે. એને બનશે નહીં. હા 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 એ વાત. અહીં તો કે પરને દયા પાડવાનો ભાવ, પાર દયા પાડી શકતો નથી, પણ ભાવ એ અપરાધ છે. બહુ સ્પષ્ટ કરવા જાય, હિંસા કીધી છે પુરુષાશ્રીભાઈ. પરની દયાનો ભાવ એ રાગ છે ને, રાગ છે તે સ્વરૂપની હિંસા છે. હા 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 બહાર જાય તો બધી બીજી જાતની વાતો સાંભળે. હવે તો આનો પ્રચારિત થયો છે, પ્રદેશમાં પ્રચાર ગયો ને, આફ્રિકામાં ગયો લ્યો. આફ્રિકામાં 30 લાખ ઉપર ખર્ચવાનો તૈયારી થઈ ગયા છે. 30 લાખ ઉપર ખર્ચવાના તૈયાર થઈ ગયા છે. એક આ વસ્તુ છે એ તરફના વર્ણનની જિજ્ઞાસા છે. આ શું છે ભયા? હવે આ કથનને દ્રષ્ટાંતપૂર્વક ગાથામાં કહે છે. હવે કુમકુમ આચાર્ય ગાથા અવાહે જો કોઈ સૌ સંકેતો મમઈ મા બજે કેણ કેણવી ચોતી જણંગની ચિન વિચરંતો જો ન કુણય અવરાહે સો નિસંકો સ જણવયે ભમઈ નવી તસ્વજીદું જે ચિંતા ઉપજય કયાઈ એવં મેં સાબરાહો વજામી અહં તો સંકેતો ચેયા જપું નિરવરાહુ નિસંકો અહં બજામી. નીચે હરિગીત. અપરાધ ચોર્યાદિ કરે જે પુરુષ તે સંકિત ફરે કે લોકમાં ફરતા રખે કો ચોર જાણી બાંધશે. અપરાધ જે કરતો નથી નિશંક લોક વિશે ફરે બંધાઉં છું એવી કદી ચિંતા ન થાય તે અને જેમ આત્મા અપરાધી હું બંધાઉં એમ સશંક છે ને નિરપરાધી જીવ નહીં બંધાવું એમ નિશંક છે. આ મોક્ષ અધિકાર છે. ટીકા. જેમ આ જગતમાં જે પુરુષ પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ પોતાનું દ્રવ્ય નથી ને પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ પર વસ્તુ કોઈ પણ પર વસ્તુ લે જેવું લક્ષણ એવો અપરાધ કરે છે. પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ એવો અપરાધ કરે છે. કપડું દાગીનો કોઈ પકવાન કોઈ કોઈ ચીજ પડી હોય કોકને લઈ લે એ તો ચોર કહેવાય. જગતમાં જે પુરુષ પરદ્રવ્યનું ગ્રહણ જેનું રક્ષણ
એવો અપરાધ કરે તેને જ બંધની શંકા થાય. હા હા, એને બંધની શંકા થાય કે અરે ક્યાંક મને પકડશે, કોઈ મને પકડશે, એમ ચિંતા ન થાય. કોઈક જાણી ગયું છે કે આ મેં લીધું છે આ વસ્તુ, આ વસ્તુ મેં લીધી એમ કોઈ જાણી જશે. અને હજી અપરાધ કરતો નથી. હા હા, બિલકુલ કોઈ પરની ચીજ ને અડતો નથી, લેતો નથી, તેને બંધની શંકા થતી નથી. એને નિશંક છે, મેં કોઈનું કઈ લીધું નથી એટલે હું કઈ બંધાઉં અને કોઈ મને પકડે એમ છે નહીં. હા હા, છોરીને કરે એને શંકાય હોય કોઈ જોઈ ગયું છે, હા કેમ ભણું બાર કોઈ ઉભું છું, બારણું આમ અંદર બારણામાંથી ઉભો છે, જોયું છે આ હું લીધું એમાંથી, શંકા પડે ને. જેને લીધું નથી કઈ એને શંકા છે, તેને બંધની શંકા થાય. પણ અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી. એ દ્રષ્ટાંત કયો? એ તો દ્રષ્ટાંત દીધો. હવે સિદ્ધાંત, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તો થકો. આ ટીકા, તેમ ભગવાન આત્મા પુણ્યના પાપના પરિણામમાં વર્તો થકો. અશુદ્ધમાં બે આવ્યા, પુણ્યના દયાદાન વ્રત ભક્તિના પરિણામ પણ અપરાધમાં આવી ગયા. છે ક્યારનું આ લખાણ? છાયનું છે. અનાદિનું છે આ તો, અનાદિ તીર્થંકરોનો અભિપ્રાય. કુંદકુંદાચાની ગાથા, અમૃતચંદ્રાચાની ટીકા છે. હજારો વર્ષ પહેલા અમૃતચંદ્ર થઈ ગયા. કુંદકુંદાચાર 2000 વર્ષ પહેલા થયા, એનો અર્થ છે. હા, બીડોનો એને નવું લાગે એટલે કરી કઈ નવું થઈ જાય, એ તો અનાદિની આ વાત છે. કે છે તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તો થતો. હા ગજબ વાત કરે છે ને પ્રભુ. શુદ્ધ ચૈતન્મય આત્મા એ પુણ્યના પરિણામમાં અશુદ્ધપણે પણ વર્તો હોય, દયાદાન વ્રત ભક્તિ પૂજામાં પણ વર્તો હોય, અને આત્માની ખબર ન મળે કે હું કોણ છું. છે અશુદ્ધ વર્તો, અશુદ્ધમાં આવ્યું. પુણ્યને પાપ, શુભ ને શુભ, બે ભાવ અશુદ્ધ છે. જે પ્રાણી અશુદ્ધમાં વર્તો થકો, વર્તો થકો કહીને પોતાનો પુરુષાર્થથી વર્તો થકો છે, કર્મથી નહીં, કર્મને લઈને અશુદ્ધપણે વર્તે છે એમ નહીં. અને અશુદ્ધપણે વર્તે છે પુણ્યપણે માટે ધર્મ છે એમ નહીં. છે કે નહીં? જેમ પરદ્રવ્યનું ગ્રહણ કરનાર અપરાધી છે અને શંકા થાય બંધની, એમ આત્મા જે અશુદ્ધપણે વર્તે છે. પરદ્રવ્યની ક્રિયા કરી શકે કે એ તો પ્રશ્ન છે નહીં. આ તો અશુદ્ધપણે વર્તો થકો એમ છે. પોતાના પરિણામમાં પુનપાપમાં ભાવમાં વર્તો થકો. વેપાર કરી શકે છે કે આ ધંધો કરી શકે છે, બાયડી છોકરાને આચવી શકે છે, રાખી શકે છે, એ પ્રશ્ન છે નહીં. એને રાખો ન રાખો એવો જે ભાવ, એ અશુદ્ધ ભાવ. હા હા,
શું કરવું હવે? બાઈ લીધા છોકરા રાખે નાખી દેવા, કીધી કીધી તી તો એને કારણે હું છે દ્રવ્ય આત્મદ્રવ્ય એનું શરીર, પણ એને કારણે પરમાણુ ઉભા છે. તું એમ માની લે કે મારા છે, તું અહીં તો મફત નો ચોર છો. હજાર હું લાખ કરોડ કરે નહી. આકરું કામ છે ભાઈ. પ્રભુ તો શુદ્ધ ચૈતન્યમય છે ને પ્રભુ, એને મૂકીને જે એનામાં નથી કાયમી ચીજ સદા રહેનારી, શુદ્ધ ચૈતન્યપણે સદા રહેનારી, ત્રિકાળ રહેનારી, ત્રિકાળ ટકનારી એ ચીજને અશુદ્ધપણે વર્તાવે દયાદાન ને વ્રત ભક્તિના પરિણામમાં. જ્ઞાનીને આવે પણ એને જાણે એમાં વર્તો વ્યવહારે કહેવાય, પણ એમાં જાણે આદરે એને આદરવા લાયક છે એમ નહીં. સમજાનું કઈ ધર્મીને પણ ભાવ તો આવે શું આવે, છતાં તેને જાણે કે અપરાધ છે, ગુનો છે, અશુદ્ધ છે, મારી ચીજમાં એનો મેળ નથી, મેળ વિનાની ચીજ છે. આવે છે ને ક્લોસમાં મેળ નથી આવે, બે ત્રણ ઠેકાણ આવે છે ક્લોસ ગાથામાં. મારે ને એને મેળ વાળો નથી. દૂધમાં છાશ પડે તો મેળ કહેવાય, દહીં થાય એવો મારામાં આ વસ્તુ આવે તો મને લાભ થાય એવો એ નથી, એ તો નુકસાન કરનાર છે. હરી આખરી વાત. શુભ ભાવ દયા દાન વ્રત ભક્તિ નો જ પરિમાનો નો ભાવ શુભ. એમાં વર્તો થકો ગજબ કર્યું છે એમાં. એને પરદેવને ગ્રહણ કરે એ વાત અમે લીધી નથી ન, ફક્ત અશુદ્ધમાં વર્તો થકો બસ આ વાત લીધી. કારણ કે પરદેવને જે છે આત્મા સિવાય પરદેવ છે એને ગ્રહી શકતો નથી, ગ્રહી શકતો નથી, મૂકતો નથી. પોતાના પરિણામમાં શુદ્ધમાં વર્તો થકો એ કરી શકે છે અજ્ઞાન ભાવે. પરચેજ નું લેવું મૂકવું તો અજ્ઞાન ભાવે કરી શકતો નથી. કોઈને અચીત દેવી કે લેવી એ તો અજ્ઞાન ભાવે કરી શકતો નથી, તો પરચેજ છે. પરચેજ ને જમવું આપવું તો એને આધીન છે. હું સાંભળે ત્યાં હા જૈન ધર્મ શીખે બધા કે દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાય અનંતા હજી મુક્તિ કે દયા તને બધા હે બાપા એ કઈ દયા તારી. એ પરની દયાના ભાવપણે જે વર્તે છે એ અશુદ્ધપણે વર્તે છે. સમજાણું આમાં પરની દયા કરી શકતો નથી, પણ પરની દયાના ભાવપણે જે વર્તે છે એ અશુદ્ધપણે વર્તે છે, રાગ છે. આવી વાત કોઈ સાંભળી ન હોય, નવું વાંચે નવું કે નવું નથી પ્રભુ. અનાદિનો જનેશ્વર દેવ તીર્થંકર પરમાત્મા અનાદિથી કાળમાં મહાવીધિમાં તો તીર્થંકર નો વિરહ કોઈ પડે જ નહીં. મહાવીધિમાં તો સદાય તીર્થંકર નો એ ઉપદેશ ચાલુ જ છે, અનાદિથી ચાલુ છે. હા હા ત્યાં તો વિરહ પડે નહીં, અત્યારે ત્યાં ભગવાન ત્યાં છે. હા
આ ભાષા આ કહીએ છીએ. પરને ગ્રહ છે એ વાત તો ન દીધી, કારણ કે પરને ગ્રહ છે મૂકે છે એ તો લઈ શકતો નથી, પણ અશુદ્ધપણે વર્તી શકે છે. રાગ ને દ્વેષપણે હું આ દયા પાળું, હું ભક્તિ કરું, હું પૂજા કરું, એવો ભાવ, એવા અશુદ્ધ ભાવપણે જે વર્તે છે છે, તેમ આત્મા પણ એટલે કેમ દાખલો આપ્યો, એટલે સૂર્યનો દાખલો, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તો થકો, આ વરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એ આ અશુદ્ધ વર્તો થકો એ હો, એ પરદ્રવ્યનું ગ્રહણ અનુભવ એવો અપરાધ કરે છે. પરદ્રવ્યનો અનુભવ જેનું લક્ષણ એવો અપરાધ કરે છે. રાગ દયાદાન વ્રત ભક્તિના પરિણામ પણ પરદ્રવ છે. આવું આકરું કામ કોણ એ પરદ્રવ્યના ભાવ પણ જે વર્તે છે એ પરદ્રવ્યનું ગ્રહણ કરે છે. એ પરદ્રવ્ય જે રાગ આદિ તેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. આખરી વાત બધામાં કહ્યું છે ને પુનપાપમાં, કે તમે જયારે શુભ ને શુભ એનો નિષેધ કરો પછી એને કરવું શું, પણ ત્યારે રહ્યું શું? હવે બસ અમારી બે માં આખો ભગવાન રહી ગયો, આખો શુભ શુભ તો નવું ઉત્પન્ન થાય ને થાય, ઉત્પન્ન થાય ને જાય, તો એ જ વસ્તુ હતી. એનો નિષેધ કરતા ભગવાન અંદર છે કે નહીં? સદાય ત્રિકાળ ભગવાન છે ત્યાં વર્તે છે, અમૃત નો હવા જ લે છે. તો શુભાશુભ પરિણામ ને ઝેર ને છોડે છે, એ અમૃત ને સેવે છે. બ્રહ્માનંદ ને અનુભવે છે, ઝેર ના દુઃખ ને છોડે દેજે છે. દુનિયાથી વિરુદ્ધ લાગે બધું, બધી તમામ હલતી હોય 2,000 5,000 માં આમ કરો આમ કરો આમ કરો આમ કરો, એકબીજાને મદદ કરો. વ્યવહાર સમજાવે તાર આવે, પણ એ જાણવા લાયક છે. સમજાણો એ તો દાખલો આવ્યો હતો ને ત્યાં દાન અધિકાર માં, કેટલા પૈસા મળ્યા ને કાગડા ને જે ઉકડિયા મળ્યા, એ કાગડો એકલો ખાતો નથી, એમ તરે પુણ્ય લઈને મળ્યા ને એકલો ખા તો કાગડા માંથી જઈશ. એ શું ભાવ હોય છે આવો, એ જાતનો એમ બતાવે છે. ખરેખર આદરણીય ને અંગીકાર કરવા લાયક છે એમ નથી. આવી વાતો હોય, એક આચાર્ય એમ કે એને દાનમાં ગાગડા ને પેટે ખર્ચું, ગાગડો એકલો ન ખાય, એ તને મળ્યું હોય એમાંથી ધર્મમાં દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિમાં મંદિરમાં એમાં ખર્ચું. હા હા, પણ છે એ પુણ્ય છે, એ શુભ છે, એ અપરાધ. એ અશુભ થી બચવાને માટે શુભ આવે એ વાત જણાવે છે, પણ ત્યાં ને ત્યાં છોટી રે અટકી રે, એ તો અનાદી નો છે, ત્યાં ત્યાં ઉભો છે. હા, તો અશુદ્ધપણે વર્તો થકો, વર્તો થકો છે ને પોતે પરદ્રવ્યનું ગ્રહણ, એ તો પર લક્ષણ છે, અપરાધ છે. રાગ ને દ્વેષ પુણ્ય ને પાપના ભાવ પોતાના છે એમ અનુભવવા એ અપરાધ છે. હા હા હા, એ પરનો અનુભવ એવો જે લક્ષણ એ તો અપરાધ કરે છે. હા હા હા, ગજબ આમ
અમરચંદ રચાના વાણી સ્પર્શ કરે છે, ચોખવટ કરે છે. કુંકુંદાચાર કયું છે અંદરમાંથી કયું, એનો તો સ્પર્શ કરે છે. થયા અહીંયા અપરાધી. એમ સાપરાધો બજા ની અહમ તો સંકિદો ચેદા જપ નિરપરાધો નિસંકો બજાની પાઠે એને ઘરનું કહેતા નથી, એમાં છે એનું સ્પષ્ટીકરણ કરે છે. ઘરે ઉતરવું કઠણ પડે એવું કારણ કે એક તો દરકાર સંસારના આખા કામ આવી નવરો નથી. નવરો થાય તો કલાક સાંભળવા જાય મને એવું કે દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, એ ધર્મ છે. હવે એમાં અહીં એમ કે દયા પાળો એ રાગ ને હિંસા છે, એ દયાનો ભાવ એ અપરાધ છે, ગુનેગાર છે. શું કરવાનું, થોડું ઘણું પોચો કરો. હિંમત મેં લાગ્યા હતા મુંબઈ, તમે લાગ્યા હતા મુંબઈ નું શું કહેવાય, પૂનમચંદ ઘાસીલાલ મંદિર છે ને, હે, કાલવાદેવી રોડ, પૂનમચંદ ઘાસીલાલ એ હમણાં ચલાવ્યા હતા કે થોડું સ્વામી જીવ ઓછું કરે તો અમે એમ કરીએ એમ કરીને પણ ભેગા થઈ જઈએ. થોડું થોડું માને માં કે થોડું માને બાયડી કે તો અમે ભેગા થઈ જઈએ એમ બહાર કેમ કહેવાય. માતા તો માતા જ છે, એમ સત્ય તો સત્ય જ છે ને અસત્ય તો અસત્ય જ છે. એ અસત કોઈ બી કંઈ પણ અસત્યમાં આવી જાય. હા 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 હા, આકરું કામ છે. લોકો એટલું સાંભળે છે, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ પરદ્રવ્યના ઘરની વ્યાખ્યા એટલે અશુદ્ધપણે વર્તો થકો. અશુદ્ધપણે વર્તવું છે એ જ પરદ્રવ્યનું ગ્રહણ છે. પરદ્રવ પર વસ્તુને ગ્રહ છે મૂકે છે એ પાર નથી, સમજાણું કાંઈ. હા હા, શુદ્ધ સ્વરૂપ જે ભગવાન, એમાં અશુદ્ધને ગ્રહવો અનુભવવો એ જ ગ્રહણ છે. હા 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 હા, હવે કઈ કરતા નથી એના કરતા બિચારા થોડું ઘણું કરે છે, કરવા દો ને એમ વળખે જ કીધા સંદેહ. એમ કરીને શુભ છોડીને અશુભમાં જવાની વાત છે નહી, આ તો શુભ છે એ શું ચીજ છે એ જણાવે છે. શુભને છોડીને અશુભ કરવું એમાં એ વાત છે નહી, પણ શુભ પોતે શુભ છે એ છે શું છે, અપરાધ અશુદ્ધ તો એને તું જો ધર્મ ને ગુણમાં ને તો મિથ્યા દ્રષ્ટિ પણ ચાર ગતિમાં રખડવું પડશે. એ કહીએ ને પરદ્રવ્યનું ગ્રહણ પણ એ અશુદ્ધપણે વર્તવો એ પરદ્રવ્યનું ગ્રહણ, એવો અપરાધ કરે છે તેને બંધની શંકા થાય છે. તેને બંધની શંકા થાય કે હા હું બંધાવું છું, બીજું બે ખબર લીધી.